હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે જોવાનું છે એપ્રિલ મહિનામાં, એપ્રિલ મહિનાના દિવસોની માહિતી કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના દિવસો, દિવસ, સપ્તાહ, વર્ષ તેને કઈ તારીખે ઉજવવામાં આવે છે, કયા નામથી ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો અથવા જે બીજા સ્ટુડન્ટ કે મિત્રો જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ આપણે એપ્રિલ મહિનાના દિવસોની વિશે માહિતી. એક એપ્રિલને બીજું શું કહીએ, ફૂલ એપ્રિલ, ફૂલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઓડિશાની સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એક એપ્રિલને. ત્રણ એપ્રિલ વિશ્વ હિન્દી રંગમંચ દિવસ, વિશ્વ હિન્દી રંગમંચ દિવસ. 5 એપ્રિલ નેશનલ મેરી ટાઈમ દિવસ, નેશનલ મેરી ટાઈમ દિવસ 5 એપ્રિલ, તેની વિશે માહિતી મેળવી. દર વર્ષે 5 એપ્રિલના દિવસે નેશનલ મેરી ટાઈમ ડે, રાષ્ટ્રીય દરિયા ખેડાળ દિવસ NMD તરીકે ઉજવવામાં આવે છે. 5 એપ્રિલ 1919ના દિવસે સૌથી પહેલું ભારતીય જહાજ SS લોએસ્ટ્રીન મુંબઈથી નીકળીને લંડન પહોંચ્યું હતું. દરમિયાન આ પહેલી સફરમાં માનમાં આ દિવસને નેશનલ મેરીટાઈમ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો બ્રિટિશના લોકો હાથમાં સમગ્ર દરિયાની માર્ગ કરતા હતા તેના સમયથી આ દિવસને 5 એપ્રિલ 1964ના રોજ ઉજવવાનો હતો. વર્લ્ડ મેરીટાઈમ ડેની ઉજવણી 19 સપ્ટેમ્બરના દિવસે પણ થાય છે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ 10 એપ્રિલ વિશ્વ જળ સંસાધન દિવસ, વિશ્વ હિમોપથિયા દિવસ, રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ. 11 એપ્રિલ રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ. 12 એપ્રિલ વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ 13 એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ. 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ. અગ્નિશામન સેવા દિવસ 15 એપ્રિલ હિમાચલ પ્રદેશ દિવસ મહિલા બચત દિવસ 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ 18 એપ્રિલ આઝાદ હિંદ ફોજ વિશ્વ વિરાસત દિવસ. 21 એપ્રિલ સિવિલ સર્વિસ ડે તેના વિશે માહિતી મળી કે સિવિલ સર્વિસ ડે શું છે. નેશનલ સિવિલ સર્વિસ ડે દર વર્ષે 21 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની સિવિલ સર્વિસ નાગરિકો માટે ના કામ માટે પોતાની જાતને જોતરે છે અને જાહેર સેવા માટે તેમનો નિર્ધારિત કરી ફરીથી મજબૂત કરે છે. આ દિવસે ત્રણ કેટેગરીમાં પ્રાઇઝ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સચેન્જ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન અપાય છે. આ એવોર્ડની શરૂઆત 2006માં કરવામાં આવી હતી. કેન્દ્ર રાજ્ય સરકારના અધિકારીઓને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કરવામાં આવતા આગલા અને વરિષ્ઠ કામને સન્માનિત કરવા માટે આ એવોર્ડની આપવામાં આવે છે. પછી 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ તેના વિશે માહિતી મેળવી કે તે સૌથી પહેલાં ઓગણીસો સિત્તેરમાં તેની ઉજવણી થઈ હતી. ત્યારથી દર વર્ષે 193 દેશોમાં 1 અબજથી પણ વધારે દેશો તેની ઉજવણી કરે છે. પૃથ્વી દિવસની ઉજવણીનું વૈશ્વિક સ્તરે વ્યવસ્થાપનનો અર્થ ડે નેટવર્ક દ્વારા કરાય છે. પૃથ્વી દિવસની 2007નું કેમ્પેઇનનું શું છે કે એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ લિટરસી, વાતાવરણ અને હવાને અંગે જાગૃતિ માટેનું વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવાની છે 2017માં. આ થીમની પસંદગી ખાસ વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને હવાના કાયદા અને નીતિઓના સુધારા કરતા તથા ગ્રીન ટેકનોલોજી અને ગ્રીન જોબ માટે વધારો કરવા માટેનું ઉપયોગી છે. 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ તેના વિશે માહિતી મેળવી કે ભારતમાં દર વર્ષે 24 એપ્રિલના દિવસે પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. બંધારણનો ખાસ યાદ રહે કે બંધારણમાં 73મો સુધારો પંચાયતી રાજ દિવસનો ગણવામાં આવે છે. બંધારણનો 73મો સુધારો કાયદો 1972માં પસાર થયો હતો. ત્યારબાદ 24 એપ્રિલ 1993ના રોજ તે લાગુ કરાયો હતો. તેના માનમાં આ દિવસની પંચાયતી રાજ દિવસની ઉજવણો નક્કી કર્યું છે. તે પહેલાં
તે પહેલો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2010માં ઉજવ્યો હતો. સૌપ્રથમ 2010માં ઉજવવામાં આવ્યો હતો. ભારતના ઇતિહાસમાં 73માં સુધારાના પ્રચાર થયું એક ઐતિહાસિક ક્ષણ માનવામાં આવે છે. આ દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 24 એપ્રિલ આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપાદન દિવસ અને ચેનોબિલ દિવસ નવી શોધ અને રચનાત્મક બૌદ્ધિક સંપત્તિ પેન્શન્સ ટ્રેડમાર્ક ઔદ્યોગિક રચનાઓ કોપીરાઇટર શું ભૂમિકા ભજવે છે તે સમજવાનો આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે. WIP દિવસનું આયોજન વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન અને વિપ્રો દ્વારા કરવામાં આવે છે. 2017 માટેની થીમ ઇનોવેશનલ ઇમ્યુઇંગ લાઇન્સ. વિપ્રો એ બૌદ્ધિક સંપત્તિને સેવાઓની નીતિ અને માહિતીને સરકાર માટે વૈશ્વિક ફોરમ છે. આ દિવસની ઉજવણી વર્ષે 2003 શરૂ કરાઈ હતી. વિપ્રોના ડાયરેક્ટર જનરલ ફ્રાન્સિસ ગુરે આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને આ વિડીયોની માહિતી વધુને વધુ અપડેટ હું આપી શકું. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ સબસ્ક્રાઇબની બાજુમાં નોટિફિકેશન છે, તેના પર ક્લિક કરવાથી આવનારા વિડીયોની માહિતી તમને મળતી જશે. અને બધા મહિનાને દિવસોની માહિતી મેળવવા માટે માસ્ટર ગુરુનો સિમ્બોલ છે, તેના પર ક્લિક કરવાથી અમારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.